ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું દાળ પકવાન. દાળ પકવાન બનાવવા માટે આપણે આ એક કપ ચણાની દાળ છે જેને આપણે પલાળીને રાખેલી છે. 3-4 કલાક પલાળીએ એટલે સરસ આ રીતે પલાળી જાય છે, એકદમ પોચી થઈ જાય છે, આ રીતે ભાંગી જાય એવી. તો આપણે એક કપ ચણાની દાળ લીધી છે દાળ માટે. પકવાન માટે આપણે 2 કપ મેંદો લીધો છે અને દાળના વઘાર માટે આપણે 1/2 ચમચી રાઈ લીધી છે, થોડીક હિંગ લીધી છે અને આપણે લીમડાના પાન લીધા છે થોડાક. 1/2 ચમચી આપણે આમચૂર પાવડર લીધો છે, 2 ચમચી આપણે ધાણાજીરું લીધું છે, 1/2 ચમચી હળદર લીધી છે અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે બેયમાં જોશે પકવાનમાં અને દાળમાં. આ આપણે 1 ચમચી અજમો લીધો છે પકવાનમાં નાખવા માટે. 2 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે અને 1/2 ચમચી આપણે ગરમ મસાલો લીધો છે. 2 ટમેટા આપણે આ રીતે સુધારી લીધા છે અને થોડાક લીલા ધાણા લીધા છે અને ડુંગળી લીધી છે 2, એને આપણે આ રીતે સુધારી લીધી છે. આ આપણે ખાલી સર્વ કરવામાં જ નાખવાની છે, વઘારમાં નથી નાખવાની, કેમ કે એ દાળ સાદી હોય છે. તેલ જોશે આપણે વઘાર માટે અને પાણી જોશે લોટ બાંધવા અને દાળને બાફવા માટે. પહેલાં આપણે દાળને બાફવા મૂકી દઈશું. પહેલાં આપણે આમાંથી પાણી કાઢી નાખીશું, બધું જે આ પાણી પલાળેલું છે એ આપણે કાઢી નાખવાનું છે. ખાલી દાળને જ આપણે કૂકરમાં નાખવાની છે. તો આ રીતે આપણે બધી દાળ કૂકરમાં નાખી દઈશું. આ રીતે આપણે બધી દાળને કૂકરમાં નાખી દેવાની છે. હવે આપણે એમાં પાણી નાખવાનું છે. આ રીતે દાળથી થોડુંક ઉપર પાણી હોય એટલું પાણી આપણે નાખવાનું છે. આ રીતે હવે આપણે એમાં મીઠું નાખી દેવું થોડુંક. થોડીક આપણે હળદર નાખશું. હવે આપણે ગેસ કુકર બંધ કરીને આપણે ગેસ પર મૂકી દેવું અને આપણે 2 જ વિસલ મારવાની છે, કેમ કે દાળ આપણી પલળેલી છે તો એને બહુ વાર નહીં લાગે. અને એકદમ આપણે નથી બાફવાની, જેમ તુવેરની દાળ બાફીએ એવી નથી કરવાની, ક્રસ થઈ જાય એવી. એટલે આને આપણે 2 જ વિસલ મારવાની છે. આ આપણી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે આ પકવાનનો લોટ બાંધી લેવું. પહેલાં આપણે ચારી લેવું આ મેંદો છે. આ રીતે આપણે ચારી લેવાનો. હવે આપણે એમાં થોડુંક મીઠું નાખીશું. આ રીતે આપણે અજમો છે એ નાખી દેહું અને આપણે હાથથી થોડો ક્રશ કરીને નાખીશું. આ રીતે હવે આપણે આમાં મોણ નાખીશું. આ મિક્સ કરી લેવું આપણે, પછી જોઈ લેવું, જરૂર પડશે તો વધારે નાખશું. આ રીતે મિક્સ કરી લેવાનું મોણ એકદમ. આ રીતનું આપણે મોણ નાખવાનું છે, એકદમ બહુ વધારે નહીં, આ રીતનું થવું જોઈએ. એકદમ મૂઠી પડતું જરૂર નથી આપણે, પણ આ રીતનું આટલું હોવું જોઈએ.
હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જા, હું ને લોટ બાંધી લઉં. બહુ કઠણો નહીં ને બહુ ઢીલો નહીં, એવો આપણે આને મીડિયમ લોટ બાંધવાનો છે. આ રીતનો આપણે લોટ જોઈએ. એક કપમાં આપણે આટલું પાણી વેધ્યું છે, બે કપ આપણે મેંદો હતો. અને આપણે થોડોક તેલ વાળો કરશું. આ રીતનો હોવો જોઈએ આપણો લોટ. હવે આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું ઢાંકીને. આપણે દાળમાં 2 વિસલ થઈ ગઈ છે, હવે આપણે ખોલીને જોઈ લે. હું દાળ આપણી બફાઈ ગઈ છે, આ રીતે એકદમ સરસ પોચી થઈ ગઈ. આ રીતની દાળ આપણે જોઈશે. આ દાળ આખી જ હોય છે આ રીતની, એટલે આને આપણે થોડી ખાલી આમ ક્રશ કરવાની, બહુ વધારે નહીં, એટલે સેજ ઘાટી થઈ જાય એમ. સેજ ચમચો ફેરવી લેવાનો આમ, એટલે આ રીતે થોડીક ઘાટી થઈ જાય. બસ આમ ખાલી આટલી જ થોડીક ઘાટી થઈ જાય એમ, બાકી દાણા આપણે આખા જ રાખવાના છે દાળના. હવે આપણે આનો વઘાર કરી લઈશું. આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે, એમાં આપણે તેલ નાખશું. આ રીતે 1.5 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે, તેલને આપણે ગરમ થવા દેહું. આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ મસાલા બધા મિક્સ કરી લઈશું. આ લાલ મરચું ને ધાણા જીરું, થોડી હળદર, થોડુંક મીઠું. મીઠું આપણું બાફવા નાખ્યું હતું એટલે આમાં આપણે ઓછું નાખશું થોડું. આ આમચૂર પાવડર અને ગરમ મસાલો. વઘાર સિવાયની બધી વસ્તુ આપણે આમાં મિક્સ કરી લેવાની છે. હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું, બધું આપણે મિક્સ કરી લઉં આ રીતે.
આ રીતે આપણે બધા મસાલા મિક્સ કરી લેવાના. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં રાઈ નાખી દઉં. પછી આપણે લીમડો નાખી દઉં. હિંગ નાખી દઉં. હવે આપણે આ મસાલો નાખી દઉં એમાં. તેલમાં બધો મસાલો આપણે સરસ પાકી જાય એમ. આમાં થોડુંક પાણી નાખીને આપણે નાખી દઉં વાટકામાં. થોડી વાર આપણે આને તેલમાં જ પાકવા દઉં. ગેસ આપણે ધીમો કર્યો છે, આ રીતે હલાવશું થોડીક વાર. બધા મસાલા સરસ તેલમાં પાકી જાય એમ. આ રીતે થોડી વાર આપણે ફેરવવાનું. હવે આપણે એમાં દાળ નાખી દઈશું. બધી દાળ આપણે નાખી દઈશું આમાં. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. થોડુંક આપણે પાણી નાખશું. હવે આને આપણે ઢાંકીને થોડીક વાર ઉકળવા દઈશું. દાળ આપણી ઉકળી ગઈ છે, હવે આપણે જોઈ લેવું. આ રીતે આ રીતની દાળ આપણે જોઈએ. દાણા આખાય જોઈને આપણે રસો થોડો ઘાટો પણ જોઈએ એમ, પાણી જેવું નહીં જોઈએ આ રીતનું. એટલે થોડી દાળ આપણે આમ દબાવીને ક્રશ કરી નાખીએ એટલે સરસ થઈ જાય આ રીતની. હવે આપણે આને નીચે ઉતારી લઈએ. હું ગેસ બંધ કરી દઉં. હવે આપણે પકવાન માટે આ તેલ ગરમ મૂકી દઉં. ત્યાં સુધીમાં આપણે લોટને જોઈ લઉં. લોટ આપણો સરસ થઈ ગયો છે. હવે આપણે આમાંથી આ રીતનો એક ગોયણું લઈ નાનકડું, કેમકે આપણે એકદમ પાતળું વણવાનું છે આટલું, ને આ રીતે ગોળ કરી લેવાનું આ રીતે. આપણે થોડીક વાર પછી આને વણશું, કેમકે હજી આપણે તેલને આવતા વાર લાગશે થોડીક. એટલે લોટ આપણો બરાબર થઈ ગયો છે, સરસ. આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાંથી વણી લેશું. આ રીતે થોડોક આપણે કોરો મેંદો લીધો છે એમાં આપણે આ રીતે કરી લેવું, એટલે વણવામાં
સરસ ઈઝી રહે. એકદમ આપણે આછું વણવાનું છે. જે સાઈઝના આપણે બનાવવા હોય એ સાઈઝના બનાવી શકીએ. આ રીતના એકદમ પાતળા વણવાના છે આપણે. હવે આપણે આને ફૂલે નહીં એના સારું થઈને આમાં આ રીતે કાંટા ચમચી એક લઈને આ રીતે એમાં હોલ કરી લેવાના, નહીં તો આ ફૂલશે એમ, ફૂલવાના જ હોય. એટલે બધી સાઈડ આપણે આ રીતે કરી લેવાનું, આ રીતે. તેલ આપણે ચેક કરી લઉં થોડોક લોટ લઈને. તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે તળી લેવાના. આ રીતે લોટ નાખીએ એટલે તરત ઉપર આવે એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આ રીતે આપણે તેલમાં નાખી દેવાનું. બે સાઈડ આપણે એકદમ સરસ ગોલ્ડન થાય એવા તળવાના. આ રીતના આ રીતે આપણે બધા બનાવી લેવાના. આ રીતે આપણે બધા વણીને તળી લેશું. આ રીતે આપણે થોડાક વણીને રાખી દેવાના, પછી એકારે બધા તળી નાખવાના એમ. આ ચોટશે નહીં. આ રીતે વણીને પહેલાં રાખી દેવાના, પછી એક એક આપણે આ રીતે તળી લેવાનું. આપણે પકવાન બનાવીને પણ સ્ટોર કરીને અઠવાડિયા સુધી રાખી શકીએ આને. પછી જ્યારે ખાવાનું ઈચ્છા હોય આપણે ખાલી દાળ જ બનાવવાની રહી એમ. આને આપણે અગાઉ બનાવીને રાખી હતી. ક્યારેક એમ હોય કે દાળ પકવાન બનાવવા છે તો પકવાન અગાઉ બનાવીને રાખી દેવાના ડબ્બામાં ભરીને. આપણે જે રીતે ખાખરા હાથમ ઉપર બનાવીએ એ જ રીતે એમ, અને બનાવીને ભરીને મૂકી દેવાના એરટાઈટ ડબ્બામાં. આ રીતે બધાય આપણે તળી લેશું ગોલ્ડન થાય ત્યાં સુધી. એકદમ સરસ થઈ જાય ક્રિસ્પી. આ આપણે એકદમ જેમ ઠંડા થયા એમ સરસ કડક થઈ ગયા છે એકદમ ક્રિસ્પી. તો બધાય આપણે એ રીતે બનાવી લેશું. આ આપણે પકવાન બધાય બનાવી લીધા છે આ રીતે. હવે આપણે સર્વ કરી લેશું. આપણે પહેલાં દાળ કાઢી લઈશું એકમાં.
આમાં આપણે ઉપરથી ધાણા નાખવાના છે લીલા. અને થોડાક ટમેટા. અને થોડીક ડુંગળી. હવે આપણે પકવાન રાખી દઈશું. હવે એક પ્લેટ આપણે આમાં બનાવીને જોઈ લઈશું. આ પકવાન છે એને આ રીતે આપણે કટકા કરીને નાખી દેવાના હોય છે આમાં પ્લેટમાં. આ રીતે એકદમ સરસ પકવાન થઈ ગયા છે. આપણે બહાર જઈએ ખાવા તેમાં આ રીતે જ આપણને સર્વ કરે છે એ લોકો. આ રીતે પછી આમાં ઉપરથી દાળ નાખવાની હોય છે. ઉપર ડુંગળી નાખવાની. ને થોડાક ટમેટા નાખવાના. ને થોડાક લીલા ધાણા નાખવાના. અને આ રીતે ખાવાના હોય છે. આપણે જે રીતે દાળ નાખવી હોય એ રીતે આપણે દાળ વધારે નાખવી હોય તો આ રીતે નાખી શકીએ. તૈયાર છે આપણા દાલ પકવાન. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા દાલ પકવાન.